म्हटलं बघ म्हणून हवे विकलन एक्सरसाइज 5.3 डिवाइड बाय डीएक्स मेळवानું છે. તમે જે 8 દાખલા સુધી જોયું હતું ને એમાં કયું વિધેય હતું? તમને કીધેલું કે ગુડ વિધેય. એના પહેલા જે હતું તે સંયોજિત વિધેય હતું. મતલબ હવે ત્રિકોણમિતિય પ્રતિવિધેયથી જવાનું છે. તો છોકરો આના ભાગ રૂપે એક ટૂંકમાં આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં એક આ સૂત્ર જોયું હતું કે સાઈન ઇનવર્સ 2x / 1 + x² એના બરાબર શું લખાય છે? 2 ટાઈમ ઇનવર્સ x. એના બરાબર શું લખાય છે? 2 ટાઈમ ઇનવર્સ x. તો મને બહુ ઇન્ટરેસ્ટ નથી લાંબુ ખેંચવામાં છોકરાઓ, એટલે આના બરાબર ડાયરેક્ટ લખી દઈશ 2 ટાઈમ ઇનવર્સ x. હા, વાક્ય લખજો. મેં અગાઉ પણ લખતો હતો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે y નો x સાપેક્ષ વિકલન dy / dx. બે ને બહાર કાઢો તો d / dx ઓફ tan ઇનવર્સ x dy / dx tan inverse x નું વિકલન થશે 1/1 + x² શરૂઆતના વિડિયોમાં tan inverse x નું વિકલન મે બતાવેલું છે 1/1 + x². લા જવાબ આવશે તમારે કયા દાખલાનો? તો કે 9મા દાખલાનો. છોકરાઓ 10મા દાખલા તરફ આપણે જઈશું. તો કે 10મો દાખલો શું કહે છે? તો કે y equals to tan inverse 3x - x³ upon 1 minus 3x² minus 1/√3 less than x less than 1/√3. જો આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય બહુ ડિટેલમાં ભણેલા છે એનો ફાયદો અહીંયા ઉઠાવીશું. તમને ખબર હોય કે આવો એક ક્વેશ્ચન જોયો તો આમાં શું ધારી લો? x equals to tan theta. થીટા નો જે પ્રદેશ છે મર્યાદિત કરેલો તે minus pi by 2 to pi by 2. લાના પરથી tan inverse x બરાબર શું મળશે? થીટા. હવે મેં એમ કહું કે આને આગળ લઈ જવા માટે આ જે દેખાય છે એમાં x ની કિંમત મૂકો tan થીટા. તો 3 tan થીટા - tan ક્યુબ થીટા / 1 - 3 tan સ્ક્વેર થીટા. એટલે આ જે સૂત્ર તૈયાર થાય છે તે tan 3 થીટા. જો તમે પ્રતિવિધેય બરાબર જોયું છે તો આને પરિણામ 1 આપો અને જો tan tan ઇનવર્સ કાઢવું હોય તો મને 3 થીટા ક્યાં મળવા જોઈએ? વિરુટ અંતરાલ માઇનસ પાઈ બાય 2 ટુ પાઈ બાય 2 તો જ તમે કાઢી શકો. અને એ કાઢવા માટે મેં એમ કહો કે અહીંયા શરત આપવામાં આવી છે. તો હવે આ શરતથી મદદ આગળ વધારીશું. તો માઇનસ ઓફ 1/√3 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√3. છોકરા એક્સ ની જગ્યાએ ટેન થીટા, તો 1/√3 ની કિંમત ટેન ના અનુસંધાનમાં ટેન પાઈ બાય 6 માઇનસ 1/√3, એટલે એ તમને ઘડિયાળના કાંટાની દિશામાં જ લખવાના રહેશે. તો એ લખાશે tan of minus pi by 6. કદાચ અગાઉના વિડીયોમાં આ બધી વાત થયેલી પ્રતિવિધેય વાળી વાતમાં કહું છું કે minus pi by 2 to pi by 2 માં tan વિધેય વધતું હોવાથી, એટલે હવે tan કાઢશો તો અસમતા બદલાય નહીં. આને 3 વડે ગુણો તો minus pi by 2 less than 3 theta less than pi by 2. તો 3 theta મને જોઈતા હતા ત્યાં મળી જ ગયા છે minus pi by 2 to pi by 2 માં, અને પરિણામ 2 આપો. હવે જો મેં આગળ ચાલું તો મારું વાક્ય આવશે કે પરિણામ 1 અને 2 પરથી, એટલે હવે tan ને tan inverse જોઈ શકે કે જ્યાં જોઈએ છે ત્યાં મળી ગયા છે. તો હવે રહેશે tan tan inverse જાય તો 3 theta, અને થીટા ની કિંમત મૂકો tan ઇનવર્સ x. આપણે અંગ્રેજીમાં જેમ લખતા આવ્યા તે કે ડિફરન્શિએટ તમે લખવાનું ગુજરાતીમાં x સાપેક્ષ વિકલન dy / dx. 3 ને આગળ લઈ લો તો d / dx ઓફ tan ઇનવર્સ x dy / dx tan ઇનવર્સ x નું વિકલન 1/1 + x² તો dy / dx મને મળશે 3/1 + x² લાજે મળશે તે બીજા દાખલાનો જવાબ. હવે મેં એમ કહું કે 11 નંબર ના ક્વેશ્ચન પર માટે જઈએ તો ક્વેશ્ચન નંબર 18 સોરી 11 નંબર. તો કે y equals to cos inverse. અઠા છોકરા એક કામ કરો, પહેલા બે જોઈ લો કેમ કે જગ્યા ખૂબ છે નહીં પહોંચી વલાય, એટલે આપણે આ જ બોર્ડ પર લખીશું. એટલે અત્યારે પહેલા બે જોઈ લો 9 અને 10,
પછી આપણે આગળ વધવાની કોશિશ કરીશું. જો હવે આગળ વધી શકાશે તો નેક્સ્ટ વન ક્વેશ્ચન નંબર લઈશું આપણે 11. ક્વેશ્ચન નંબર 11 તો કે 11 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તે dy / dx આ બનશે 11 નંબરનો ક્વેશ્ચન y equals to cos inverse 1 minus x square upon 1 plus x square 0 less than x less than 1. જો છોકરો આમાં પણ આવી વાત છે કે cos inverse 1 minus x square upon 1 plus x square equals to 2 tan inverse x. પણ આવું ક્યારે લખાય તો કે x greater than 0 ઓલરેડી મારા પાસે x greater than 0 છે જ તો પછી મેં એમ કહો કે લાંબામાં મેં નથી જ પડવાનો y equals to લખી દઈશ 2 tan inverse x differentiate with respect to x તો y નું x સાપેક્ષ વિકલન dy / dx બે અચળ એને બહાર કાઢી લો તો d / dx of tan inverse x અને tan inverse x નું વિકલન 1 upon 1 plus x square તો આ જે મળશે તે જવાબ જોઈ લો. હવે છોકરો મારી ઈચ્છા એવી છે કે 2 મિનિટનો સમય સરને આપતા હોય તો મેં 12 અને 13 નંબરનો દાખલો બહુ કમ્પેરેટિવ છે તો મેં અત્યારે પૂરો જ કરી લઉં છું. તો કે y ઇક્વલ્સ ટુ sin ઇન્વર્સ 1 - x² / 1 + x²
जीरो लेस देन एक्स लेस देन वन। हवे मैं जे काई बोलू ते सांभळो के एक्चुअली मने जे खबर हती आगला क्वेश्चन में जो आउ कॉस इनवर्स माटे होय तो बात बराबर छे। એટલે છોકરો અહીંયા એક પ્રતિવિધેયનો સૂત્ર તરફ જઈશ તો કે સાઈન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય 2। હવે એક્સની જગ્યાએ સર મૂકશે 1 માઈનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર કોસ ઇન્વર્સ 1 માઈનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ પાઈ અપોન 2। હવે મને આ કિંમત જોઈએ છે સાઈન ઇન્વર્સ 1 minus x square upon 1 plus x square तो एना बराबर थसे pi by 2 minus cos inverse 1 minus x square upon 1 plus x square। हवे मैं એમ કહું કે જો તમને અજુ મે આગળ લઈ જાવ તો એક સ્ટેપ આ આવશે કે પહેલા તો આને મે આ પ્રમાણે લખીશ y equals to pi by 2 minus cos inverse 1 minus x square upon 1 plus x square। હવે આ જ વાત આવી ગઈ જો 0 less than x less than 1 આવું હોવાથી એનો મતલબ x greater than 0 તો cos inverse 1 minus x square upon 1 plus x square બરાબર શું લખાશે 2 tan inverse x। એટલે હવે આ કિંમતમાં પણ પાછો સાદો રૂપ તરફ વળશો તો pi by 2 minus શું થશે 2 tan inverse x। હવે મેં એમ કહું કે differentiate with respect to x તો dy by dx છોકરાઓ pi by 2 નું 0 બે અચળ तो d by dx of tan inverse x में जड़पती लखी दो 1 upon 1 plus x square तो dy by dx equals to minus 2 upon 1 plus x square लाजे मल से दे तमारो बारमानो जवाब। એટલે થોડું શોર્ટમાં આપણે પટાવીએ છીએ જો છોકરા કમ્પેરેટિવ છે એટલે મેં હવે લઉં છું 13 નંબર નો ક્વેશ્ચન બહોત સુધી આ કમ્પેરેટિવ છે એટલા માટે y equals to cos inverse 2x upon 1 plus x square minus 1 less than x less than 1 તો છોકરો બિલકુલ આને પેરેલલ વાત થઈ રહી છે એટલે બરાબર મને ધ્યાનથી સાંભળજો। સૌથી પહેલા સર પાછો આમાં એ સૂત્ર લખશે cos inverse x plus sin inverse x બરાબર pi by 2। હવે x ની જગ્યાએ મૂકો 2x upon 1 plus x square 2x upon 1 plus x square equals to pi by 2। અહીંયા કોની કિંમત કાઢી હતી sin inverse 1 minus x square upon 1 plus x square આમાં કોની કિંમત કાઢીશું cos inverse તો cos inverse 2x upon 1 plus x square બરાબર લખાશે pi by 2 minus sin inverse 2x upon 1 plus x square। હવે જો અહીંયા જ મેં આ વાતને પટાઈ દો તો પહેલા તો કે આ y equals to pi by 2 minus sin inverse 2x upon 1 plus x square पर मैं इनको के minus 1 less than x less than 1 होगा ठीक sin inverse 2x upon 1 plus x square equals to सो मैं से 2 tan inverse x एले y equals to pi by 2 minus of 2 tan inverse x। हवे मैं इनको के x आप x विकलन करो तो dy by dx pi by 2 નું 0 અને tan inverse x નું વિકલન 1 upon 1 plus x square તો dy by dx minus 2 upon 1 plus x square આ જે મળશે તે જવાબ।
चलो आगळ वधीए तो 13 पछी क्वेश्चन नंबर आवशे 14 14 नंबर नो क्वेश्चन तरफ जईशु। तो क्वेश्चन नंबर 14 y इक्वल्स टू साइन इनवर्स 2x इनटू अंडर रूट 1 माइनस x स्क्वायर माइनस 1 बाय रूट 2 लेस देन x लेस देन 1 अपॉन रूट 2। जो आवा केस में थोड़ो यूनिक छे आपने जे प्रति विधेय में सीख्या नथी पण તમને આઈડિયા આપી દો કે આવા કેસમાં x બરાબર શું લઈ લો sin થીટા એટલે sin 2 થીટા નું સૂત્ર બનશે જ થીટા જે છે તે -π/2 to π/2 ક્લોઝ ઇન્ટરવલ સમરૂટ અંતરાલ તો sin ઇન્વર્સ x બરાબર શું બનશે થીટા તો y ઇક્વલ્સ ટુ sin ઇન્વર્સ 2 sin થીટા તો √1 sin² થીટા sin ઇન્વર્સ 2 sin theta 1 minus sin square theta cos square અને જો વર્ગમૂળમાંથી બહાર કાઢો તો cos theta હવે minus pi by આમ તો વર્ગમૂળમાંથી બહાર કાઢો cos square એટલે plus or minus પણ plus કેમ લખ્યું તો -π/2 to π/2 એકમ વર્તુળ પર જો તો -π/2 થી π/2 પહેલું અને ચોથું ચરણ બેવમાં cos કેવો છે ધન એટલે હવે આ સૂત્ર બને છે sin inverse 2 sin theta cos theta sin 2 theta અને પરિણામ એક જો sin sin ઇન્વર્સ કાઢવા હોય તો 2 થીટા તમારા ક્યાં હોવા જોઈએ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 હવે આના ભાગ રૂપે એને શરત આપી છે -1/√2 less than x less than 1/√2 x ની જગ્યાએ sin થીટા 1/√2 ને કાઢીને sin π/4 અને આમાં -π/2 ના અનુસંધાનમાં -1/√2 તો sin ઓફ -π/4 હવે મારું આ વાક્ય આવશે તમે શીખ્યા છો પ્રતિ વિધેય ત્રિકોણમિતિ -π/2 to π/2 માં sin વિધેય વધતું હોવાથી -π/4 less than theta less than π/4 હવે મને 2 થીટા જોઈએ એટલે આને 2 વડે ગુણો એટલે -π/2 less than 2 થીટા less than π/2 હવે મેં એમ કહો કે 2 થીટા બિલોંગ ટુ -π/2 ટુ π/2 જે ઉપગણ છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 તો 2 થીટા બિલોંગ ટુ -π/2 ટુ π/2 શીખીને આવ્યા છો એટલે મેં એમ કહીશ કે પરિણામ 1 અને 2 પરથી મેં કહો કે sin sin ઇન્વર્સ કાઢી કરો એટલે y equals to 2 થીટા અને થીટા ની કિંમત લગાવો sin inverse x હવે આગળ વધવા માટે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x હવે મેં એમ કહો dy/dx બે બાર કાઢી લઉં d/dx ઓફ sin inverse x તો dy/dx sin inverse x નું વિકલન જો મેં આપ્યું તું શરૂઆતમાં 1/√1 x² તો dy/dx આવશે 2/√1 x² મેં કો કે દાખલો પટી જાય છે પણ અત્યારે મેં એક 15 નંબર નો ક્વેશ્ચન છે આ ટોપિક પૂરો થઈ જશે એટલે એને મેં ધ્યાન માં રાખીને આગળ વધારી દઉં છું y equals to sec inverse 1/2x² -1 0 less than x less than 1/√2 હવે જ્યાં સુધી સવાલ આનો છે તો એમ કહું છોકરાઓ મને સાંભળી રહ્યા હોય તો કે વ્યસ્ત સંખ્યાના સૂત્રથી sec inverse ને લખી દો cos inverse 2x² -1 હવે નવી વાત નથી cos 2 theta નું સૂત્ર બનશે જ એટલે x બરાબર લઈ લો cos theta cos માટે થશે ક્લોઝ ઇન્ટરવલ 0 to π તો cos inverse x બરાબર theta તો y equals to cos inverse 2 cos square theta -1 આ બનશે cos 2 theta હવે જો છોકરો cos ને cos inverse ને કાઢવા હોય ને તો 2 theta ક્યાં જોઈએ ક્લોઝ ઇન્ટરવલ 0 to π અને પરિણામ 1 બનાવો હવે એને લાવવા માટે અહીંયા શરત મને આપવામાં આવી છે તો કે 0 less than x less than 1/√2 x ની જગ્યાએ cos theta 1/√2 ની જગ્યાએ cos π/4 અને 0 ની જગ્યાએ
cos pi by 2 કે ભાઈ cos 90 ની વેલ્યુ 0 થાય છે અને જો થોડું નવું જાણવા મળશે 0 થી pi માં cos વિધે ઘટતું હોવાથી હવે ઘટે ને તે વખતે આ અસમતા બદલાય જો cos કાઢો તો pi by 2 greater than theta greater than pi upon 4 બરાબર છે છોકરા ઉપર આવી જજો તો આને સરખું કરીને લખીએ તો pi by 4 less than theta less than pi by 2 2 theta જોઈએ છે તો 2 ગુણ્યા pi by 4 2 theta pi by 2 less than 2 theta less than pi તો 2 theta belong to pi by 2 to pi જે ઉપગણ છે 100% ક્લોઝ ઇન્ટરવલ 0 to pi તો 2 theta belong to ક્લોઝ ઇન્ટરવલ 0 to pi અને પરિણામ 2 આપો સરળ લખશે પરિણામ 1 અને 2 પરથી હવે cos cos inverse જશે એટલે રહેશે ફક્ત 2 theta અને theta ની કિંમત cos inverse x અને ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x dy by dx 2 ને બહાર કાઢો તો d by dx ઓફ cos inverse x છોકરા cos inverse x નું વિકલન -1 upon under root 1 minus x square તો dy by dx -2 upon under root 1 minus x square એટલે આમ મેં કહું કે આ જે વિડિયો છે એમાં મેં ત્રિકોણમિતિ પ્રતિવિધેય આધારિત મેં કો દાખલા નંબર આપણે ક્યાંથી શરૂ કરેલું 9 થી લઈને 15 એ બધા કમ્પ્લીટ કર્યા છે બરાબર એટલે આ 5.3 તમારું પટે છે જોઈ લો એકવાર ધ્યાનથી પછી બીજા વિડિયોથી આગળ વધીશું કોઈ નેગેટિવ આવેલો એનો ટેસ્ટ કરીને રજા આપી કે આમ જ આપી
ક્યારે બહુ સારું થયું. સક્કા આવે છે.